વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક અગત્યની ઘોષણા વિડીયો સંદેશ દ્વારા કરતા હોય છે. નોટબંધી હોય કે જનતા કરફ્યુ હોય કે પછી લોકડાઉનનો નિર્ણય હોય, વડાપ્રધાન મોદીએ તમામ મોટા નિર્ણયો વિડીયો સંદેશ દ્વારા જ જાહેર કર્યા છે. આવતીકાલે સવારે 9 કલાકે તેઓ ફરીથી એક વિડીયો જાહેર કરી રાષ્ટ્રને સંબોધન કરશે. તેમણે પોતાના ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે. આવતીકાલે પણ તેઓ કોઈ અગત્યની અને મોટી ઘોષણા કરશે તેવી અટકળો થઈ રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 6 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 તથા પોરબંદર, મોરબી અને જામનગર જિલ્લાના 1-1 દર્દીનો સમાવેશ થાય છે. સદનસીબે તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલારમાં તથા મોરબીમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે પોરબંદરમાં 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કુલ 87 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાના કુલ 2372 કેસ નોંધાયા છે અને દેશભરમાંથી કુલ 66 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોના અંગે અફવાઓથી બચવા તંત્ર સતત લોકોને જાગૃત કરી રહ્યું છે. બીજી તરફ અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ તંત્ર કડક થયું છે. જામનગરમાં સોશિયલ મીડિયા કોરોના અંગે ભય ફેલાય તથા 2 ધર્મ સમુદાય વચ્ચે ટકરાવ ઊભો થાય તેવો મેસેજ વાયરલ થયો હતો. આ અંગે તપાસ કરતા પોલીસે પારસ નિલેશભાઈ વાળા તથા જયંતીગીરી હીરાગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં આ પ્રકારનો ગુનો પ્રથમ વખત નોંધાયો છે. જામનગર વેપારી મહામંડળે લોકડાઉનની કટોકટીમાં જરૂરિયાતમંદો માટે 5000 રાશન કીટ તૈયાર કરી છે. દાતા પરાગભાઈ શાહના આર્થિક સહયોગથી તૈયાર થયેલ કીટમાં 14 ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર વેપારી મહામંડળ પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના હોદ્દેદારોએ તમામ રાશન કીટ કલેક્ટર કચેરીને સુપરત કરી છે. તંત્રના માધ્યમથી રાશન કીટનું જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવશે. જામનગરમાં લીંડી બજાર પાસે મણિયાર શેરીમાં ઘૂઘરાની દુકાન ખુલ્લી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરી દુકાનદાર હસન હનીફ શેરજીની અટકાયત કરી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં વિપુલ ગોરધનભાઈ કુંભાર નામના વેપારીએ પણ દુકાન ખોલી હતી. તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જરૂરી કારણ વગર ઘર બહાર નીકળેલા 7 વાહન ચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલારમાં કુલ 60 શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધાયો છે. જામનગરને છોટી કાશી કહેવાય છે. અહીં દરેક ધાર્મિક તહેવાર પૂર્ણ શ્રદ્ધાથી ઉજવાય છે. રામનવમીનું પાવન પર્વ લોકડાઉનમાં સંયમપૂર્વક ઉજવાયું હતું. નગરના લોહાણા મહાજનવાડીમાં આવેલ રામ મંદિર, તળાવની પાળ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિર, બાલા હનુમાન મંદિર વગેરે વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવ ઉજવાયો હતો. મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે, ત્યારે પૂજારીઓ તથા મર્યાદિત ભાવિકોની હાજરીમાં રામનવમી પર્વની ઉજવણી થઈ હતી. આજના પાવન પર્વે દ્વારકાના જગત મંદિર દ્વારા કોરોના સામેની લડાઈમાં સીએમ રાહત ફંડમાં રૂપિયા 51 લાખનું દાન કરવાની ઘોષણા થઈ છે.